भव संभव भीति भेदनम सुख संपद करुणा निकेतन व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। बोलो स्वामी नारायण भगवान नी। बोलो वाधो ने आज तो भगवान ना लग्न थवाना से समझा। बोलो हरि कृष्ण महाराज नी। बोलो राधा रमण देव नी। सरस लियो सभानी मध्ये अनंतकोटि ब्रह्मांडाधिपति पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण तथा आ सुंदर मजानो कार्य दीपी रू से एना प्रेरक परम पूज्य स्वामी अमरा गुरु लक्ष्मी प्रसाद स्वामी तथा आ सुंदर मजानी कथा श्रीमद भागवत नी करी रह्या छे एवा कारण के वक्ताना जे लक्षण सत्संगी जीवन में क्या से एवं पंच वर्तमान युक्त एवं वक्ता विवेकस्वरूप स्वामी मुक्त स्वामी निर्दोष स्वामी घना बधा अद्भुत स्वामी ने संतो बधाए तमाम आ ब्रह्मनिष्ठ संतो आ बधाए भूदेवो तथा यजमानो सर्व हरिभक्त बधाने मारा जाजे जय स्वामीना। आमा तो वक्ताए उन्हें आगळ घणा घणा बधाए संतोए घणी घणी वातो करी आनो एक लक्ष्य लेवानो छे आपणे आ कथामांथी समजवानुं थोड़ुंक छे लांबो मारे कहेवुं पण काय नथी। भक्तो आ जो फड़ाक्या मळ्या फोटोमां भगवान कृष्णनो छे ने आ जान आवे एटले हवे सामान्य तमारो छोकरो पण तो धबधबाटी बोले તે ભગવાન પણ ન્યાત પર શું ખામી હોય માટે ભક્તો એક આમાંથી લક્ષ્ય એટલું લેજો તમને કથાનું એ પણ અમારા આગળ સ્વામીએ બતાવી દીધું એમાં બધું તમે તૈયાર જ છો હોશિયાર છો જગત આખું જોવા તૈયાર છો તો આવું કથા કાઢવાની તમને આવડે એ તમને બધી ખબર હોય તો એનો ઉપયોગ કર્યો અને આ સાત દાડા કથા વક્તાએ કરી એમાં એટલો લક્ષ્ય છે કે કથા જેવો કોઈ સાર નથી। ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ પ્રમાણે જોઈએ તો સ્વામી એમ કહે છે આ નવરા નથી બેઠા જમપુરી ગર્ભવાસ લક્ષ્વા રહેશે એમ યાતના એની માથે લીટા તાણો છો। બીજું એમ કીધું કે પળે પળે લાખ મણ સોનું કમાવશો વિચાર કરો કેટલો બધો ફાયદો। આપણે આજે સાત સાત દિવસથી એક ધારા સતત ભગવાન મય થઈ ગયા છીએ કથા સાંભળીએ છીએ તો આપણું કલ્યાણ થાય એમાં તો કોઈ ખામી નથી। આ પિતરીઓ બધાય સ્વર્ગે હોય એને પણ એમ થાય કે અમારી પાસે આ બધાય કથા ભૂજો બહેન વાશીરા સહિતાપાઠમાં તો એનું પણ કલ્યાણ તમામનું બધાયનું થાય એ ભગવાનને પણ પ્રાર્થના આપણે કરીએ। કથાનો મહિમા તો બહુ કીધો આ શ્રીમદ ભાગવત છે એમાં જ લખ્યું શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંધ છે એમાં બારમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવ પ્રત્યે બોલ્યા છે ઉદ્ધવ અષ્ટાંગ યોગ સાંખ તપ ત્યાગ તીર્થ વ્રત યજ્ઞ દાન આદિ મોટા મોટા સાધનો છે તે વશ નથી થતો પણ હું આ સત્સંગથી વશ થઈ જાઉં છું વિચાર કરો। આ કળિયુગનો માનવી અત્યારે કોઈ અષ્ટાંગ યોગ સિદ્ધ કરી શકે એમ જ નથી એટલે ને એ તો પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ સાજ્યો હતો ભગવાન સ્વામિનારાયણે સાજ્યો ગોપાળ યોગી સાજ્યો રામાનંદ સ્વામી સાજ્યો ગોપાલાનંદ સ્વામી સાજ્યો આવા મહાન કોઈ અવતાર અવતારી કે મહાન પુરુષો હતા એ આ કાર્ય કરી શક્યા છે। આપણે તો કળિયુગના માણસે કાંઈ કરી શકીએ એમ નથી એની માટે ભગવાને સુંદર બતાવી દીધું હાવ એકદમ સરળતાથી આ સત્સંગ સત્સંગથી કોઈ વસ્તુ સાર નથી ભક્તો ખ્યાલ રાખો। આપણે આ બધો રોજ સત્સંગ જ કરીએ છીએ અહીંયા સુંદર મજાનું મંદિર છે મંદિરમાં રોજ કથા વાર્તા પણ થાય છે અને વિવેક સ્વામી રોજ 9 થી 10 એમાં તમારે મંદિરે પહોંચાય તો ભલે જ્યાં સુધી બધે આ હવે મોબાઈલમાં તમને સ્વામી શીખવાડી દીધું એટલે બધું તમને ખ્યાલ આવી જાય અને એ પ્રમાણે ત્યાં સાંભળજો પણ આનો લાભ અવશ્ય લેજો। હું ટૂંકમાં તમને કહી દઉં લાંબુ કરીએ તો સમય આપણી પાસે નથી
पूर्वे भगवान वशिष्ठ जी एना गुरु विश्वा वशिष्ठ जी रामचंद्र जी भगवान गुरु हो एम कहीं खामी हो वशिष्ठ जी और एक बाजु विश्वामित्र। हवे आ बेने थोड़क तकलीफ थी गई कारण के जीवन एवं से मोटी सभा भराने बैठी थी ना विश्व राजा था एने एम थी गयु कि आ बधाए आने पगे लगे आ साधु पाए ऋषि पाए कहीं हो हूँ तो राजा अने मने खाली सलामत भरे आनु कारण तो कि भगवान राख्या एने राजपाटनो त्याग कर्यो अने आ मंडली में भळी गया संत बनी गया पण धनुष बाज खंभा में राखे। હવે હું અહીં પ્રવસન કરવા બેઠો ઢીવલ ઓલ પાસે ધારો કયોક લાગું તરત તમે કહો કે આ સ્વામી હું અહીંયા આવીને ઊભો છે એમ ધનુષ બાણ હારે રાખે અને આવે ત્યારે સભામાં વશિષ્ઠજી એટલું જ કે આવો આવો રાજર્ષિ। હવે આને થવું તો બ્રહ્મર્ષિ ગુણ હોય ને કેમ કહે એક વખત બે વખત ત્રણ વખત એમ પણ વાટ જોઈ પણ એને તો કાંઈ પદવી આપી નહીં બ્રહ્મશ્રીની પદવી આપી નહીં હતી। એક દીકરો માર્યો બે દીકરો માર્યો એમ કરતાં કરતાં કહેવાય છે 100 દીકરા મારી નાખ્યા સંતોષ ન થયો। એક દિને સમય એમ થયો કે ડોહન ને આવકો મારી નાખું। આપણે વશિષ્ઠ ગુફા છે જ્યારે ઋષિકેશથી બદ્રીનાથ જાય ત્યારે જમણાત્માથે આવે ને ગુફાની મળતા રાત્રિએ બરાબર ચંદ્રમાની રાત્રિને બેઠેલા વશિષ્ઠજી અને અરુંધતી માતા અને એ વખતે એમ કહેવાય છે વિશ્વામિત્ર પાછળ મારવા સુપાયને ઊભા છે અને એ વખતે પૂછ્યું માતાએ અરુંધતી કહે છે કે પતિદેવ આ 16 કળાએ ચંદ્ર ખીલ્યો છે પૂનમની રાતેથી ચૈત્ર મહિનાની અને એમાં તો બરાબર ખુલ્લો અત્યારે આકાશ હોય આવું કોઈનું તપ હશે તો હા એવું તો દેવી વિશ્વામિત્રનું છે કરો વિચાર જેના 100 પુત્ર મારી નાખે એનો બાપા જેના વખાણ કરે છે પહેલાંના તો હરરાડ થઈ ગયો કરર મેં બહુ ખોટું કામ કરી નાખ્યું આના 100 પુત્ર માર્યા અને મારા છતાં પાછળથી વખાણ કરે એને ક્યાં ખબર હું ઘટામાં અંધારે પાછળ ગુફાની પાછળ સુપાઈને ઊભો છું ધનુષ બાણ ફેંકી દીધા જઈ અને લાકડી પડે એમ દંડોટ મળ્યા કરવા। વશિષ્ઠજી તે બોલ્યા આવો આવો બ્રહ્મર્ષિ તો કે તમે અત્યારે બ્રહ્મર્ષિ કીધા પહેલેથી જ મને કીધું હતું આ શબ્દ વાપર્યો તો ઘોર કરતો ન કરે તો તમે લાયક નહોતા પછી તો શું કરે પસ્તાવો થયો પણ એને કીધું કે મારે ત્યાં એક વખત મહેમાનગતિ કરું તમારી સેવા કરું સ્વામિનારાયણ ભગવાનને પણ વસનામૃતમાં પણ આ કીધું છે કોઈકને રાજી કરવા હોય આપણે દુઃખી હોય તો એને કંઈક આપીને કોઈ પ્રકારે રાજી કરવા એમ અહીંયા આમંત્રણ આપ્યું। વશિષ્ઠજી ગયા ખરા અને રાજી કર્યા 8000 વર્ષનું તપ આપી દીધું અને એને બદલે છે ને આને કીધું તમે આવ્યો રાતે સગવતા નથી તો કે બહુ સારું એ ગયા એને લવસંખનું ફળ આપ્યું અને એમ થયું કે મારી મશ્કરી કરી હવે લવસ એક આંખનું મટકું તો કે ન્યાય કરે એવી ન્યાય કર્યો તો પણ કોઈ દીધો ને શેષનારાયણ પાસે ગયા તો કે પૃથ્વી ઉછી થોભી રાખો થોડી વાર તો કે એ અમારથી થોડે 8000 વર્ષ તપ મેકો ને મેક્યું એક રાયના દાણા જેટલી શેષનારાયણના મસ્તક બધી પૃથ્વી ઉછી નથી થઈ ભક્તો અને લવ સત્સંગનું ફળ મેકતા શેષનારાયણના મસ્તક પરથી એક વ્યાધ પૃથ્વી ઊંચી થઈ ગઈ આ સત્સંગની તાકાત છે માટે ન્યાય થઈ ગયો કરવો પડ્યો નથી માટે સત્સંગ આપણે બધા કેદુના કરીએ છીએ અને કાયમી કરતા રહેજો અને આ બધા યજમાનો જે આમાં આ બધો આપણે માહોલ માન્ય છે જે દાતાઓ ત્યાં છે એને ભગવાન અનંત ગણું કરીને આપે અને બધાને સુખિયા રાખે એટલું કહી મારી વાણી વિરામ સહજાન સ્વામી મહારાજ।